ઉભા રહેવાનું છે અને જમણા પગ પર તમારે રૂમાલ લટકતો બાંધવાનો છે. શરૂ કરો. હા, અને તમારી આગળવાળાના રૂમાલ પર પગ મૂકવાની કોશિશ કરવાની છે અને જેનો પગ આગળના રૂમાલ ઉપર લાગી જાય તો એ આઉટ થશે. બીજાના પગના રૂમાલ ઉપર પગ મૂકવાની કોશિશ કરો. જુઓ, આ આઉટ થઈ ગઈ. જી, આ આઉટ થઈ ગઈ. ચાલો ફરી કરો, જલ્દી, ધીરે ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે. બાળકો, તમને મજા આવી? શું કરવાની મજા આવી? અને ગોળ ગોળ ચાલવાની મજા આવી? રૂમાલ લટકતો હતો, તમે ગોળ ગોળ ચાલ્યા. આ ગેમ નવી લાગી ને? તો ઘણી મજા આવી. તો હવે કોની સાથે રમશો? ફરી રમશો? ઓકે, આ રમત ગમી? મજા આવી છે? ચાલો આપણે વાતચીત કરીએ. બરાબર છે? તો બાર મિત્રો, તમે આ ગેમ પહેલા બધા ભેગા થઈને રમ્યા છો? રમ્યા છો? તો ચાલો આપણે વાત કરીએ. રમવાની મજા આવી? શું કરવાની મજા આવી? બાળકો, તમે આજે રમત રમી તો તેમાં તમે શું કરવાનું મજા આવી તમને? હા, બીજાના રૂમાલ પર પગ મૂકવાની. શું? હા, બીજાને આઉટ કરવાની મજા આવી. બરાબર છે? હવે જુઓ, રમત રમવા માટે પહેલા શું કર્યું? રમત રમવા માટે પહેલા આપણે શું કર્યું? એક વર્તુળ બનાવ્યું. બરાબર છે? અને પછી શું કર્યું? આપણા જમણા પગ પર લટકતો, શું લટકતો? રૂમાલ બાંધ્યો. બરાબર છે? હવે જુઓ, કોણ પડી ગયું હતું? બાળકો, આપણે રમત રમી તો કોઈ પડી પણ જાય, કોઈને વાગે પણ. બરાબર છે? તો આપણે ધ્યાન તો રાખવાનું જ છે,
પણ કોઈક વાર પડી જવાય તો તમે જ્યારે રમત રમ્યા ત્યારે કોણ પડી ગયું છે? બોલો, સાચે બોલજો, હા, જૂઠું નહીં બોલવાનું. પડી ગયા તો પડી ગયા, ઊભા થઈને રમત રમવાની આપણે, બરાબર છે ને? તો કોણ પડી ગયું? હા, ઊંચા કરો, ચાલો, વેરી ગુડ, બરાબર છે, હા, સાચું બોલો છો તમે. તો બાળકો, આપણે રમત રમતી વખતે ધ્યાન રાખવું ઘણું જરૂરી છે, પણ ક્યારે આપણે ભૂલથી પડી જઈએ કે આપણો ધક્કો બીજાને લાગે અને બીજા પડી જાય તો સોરી બોલી દેવાનું, બરાબર છે? પણ ક્યારે પણ આપણે બીજાને શું ન કરવું જોઈએ? હાનિ કરવી જોઈએ નહીં. બીજાને જાણી જોઈને ધક્કો મારવો જોઈએ નહીં. બાળકો, એનાથી શું થાય છે ખબર છે? એનાથી બીજાને વાગે છે, ઘણી મોટી ઈજા પણ થાય છે. તો આપણે એવું કરવું જોઈએ? તમે તો સારા છો ને? હા, તો આપણે સારી ટેવ રાખવાની હોય છે, સારી ટેવ કરવાની હોય છે, તો આપણે શું કરવું ન જોઈએ? બીજાને ધક્કો મારવો જોઈએ નહીં, ઝઘડો કરવો જોઈએ નહીં. રમત રમીએ તો બોલાચાલી તો થાય છે, તકરાર પણ થાય છે, પણ ક્યારે પણ મોટો ઝઘડો કરવો જોઈએ નહીં. તો બાળકો, આજે તમે વારંવાર મિત્રો સાથે ઘરે કે બહાર રમજો. બાળ મિત્રો, રૂમાલવાળી રમત રમીને આપણે, હા, તો ચાલો આપણે બીજી રમત જોઈએ. આ રમત ચિઠ્ઠી ઉપર વાળી છે. તો એમાં કઈ કઈ ચિઠ્ઠીઓ બનાવવાની છે? તો ચાલો જોઈએ. જો મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો. તો આ બધી સૂચના છે તેની આપણે ચિઠ્ઠી બનાવવાની છે. તો જુઓ, ચાર કૂદકા મારો. પાંચ ડગલા ચાલો, એટલે કઈ રીતે? કે આપણે કમર પર હાથ મૂકવાનો છે. એક, બે, ત્રણ, ચાર, એ રીતે ચાલવાનું છે, બરાબર છે? જુઓ, સ્કૂટર ચલાવો. તમારા પપ્પા સ્કૂટર ચલાવે છે ને? તમે પણ ચલાવો છો. કઈ રીતે? આ રીતે, આ રીતે સ્કૂટર ચલાવવાનું છે. બંને ઉત્તર પર હાથ રાખી ચાલો. તો બાળકો, તમે ઉભા રહો અને ઉત્તર પર હાથ રાખો અને ચાલવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, એ રીતે ચાલવાનું છે. દેડકાની જેમ દોડો. તો બાળકો, ચાલો બેસી જાઓ. અને દેડકો કઈ રીતે બેઠો હોય એ રીતે બેસો અને જમ્પ કરો, બરાબર છે? કાર ચલાવો. હવે કાર કઈ રીતે ચલાવાય? આમ, સ્ટેરિંગ આમ હોય છે, હા ને? આમ નથી હોતું, આમ હોય છે. તો આમ ગોળ ગોળ આ રીતે ફેરવીને ચલાવવાની છે કાર, બરાબર છે? હવે જો, ત્રણ તાળી પાડો. ત્રણ થઈ? નહીં, ચાર થઈ. આપણે કેટલી પાડવાની છે? ત્રણ. તો ત્રણ જ તાળી પાડવાની છે, બરાબર? અવડા પગે ચાલો. અવડા પગે એટલે શું ખબર છે? જો હું ચાલું છું, આ બરાબર કહેવાય? નહીં, આ સીધા પગે કહેવાય, સવડા પગે. અવડા એટલે ઊંધા પગે. જો, એક, બે, ત્રણ, આ અવડા પગ કહેવાય. બાળકો, આ બધી ક્રિયા તમને ખબર પડી ગઈ? હા, તો આની ચિઠ્ઠીઓ બનાવીને આપણે ગેમ રમીએ છીએ. તમે જુઓ બાળકો, આ રીતે બધી ચીઠ બનાવવાની છે.
અને પછી આપણે રમત રમવાની છે. તો ચાલો રમત શરૂ કરીએ. જે આવે છે તે બોલવાનું છે. ચાલો ઊભા થઈ જાઓ, બરાબર કરો. વેરી ગુડ, ચાલો બેસી જાઓ. હવે બીજી ચીટ ઉપાડશે. ચાલો પછી ચીટ કોણ ઉપાડશે? ઝીલ, ચીટ ઉપાડો. ચાલો તમે ક્રિયા કરો. વેરી ગુડ. ચાલો ચાલો શું આવ્યું? ચાલો દેરકો કઈ રીતે કૂદકા મારે. ઓકે, વેરી ગુડ, આવડે છે. ચાલો ફરી ઉપાડો. અવડા પગે એટલે ખબર છે ને? હા, ચાલો. વેરી ગુડ, અવડા એટલે ઊંડા પગે. ચાલો ફરી ઉપાડો ઝીલ. હા તો ચાલો કરો. ચાલો સરસ. કમર પર હાથ રાખી પાંચ કૂદકા મારો. ચાલો, વેરી ગુડ, આવડે છે. આ જ રીતે બીજી ચીટ બનાવીને રમત રમવાની છે. રમશો ને બાળકો ઘરે? ચાલો, આપણે આજે કેટલી ગેમ રમીમાં? બે ગેમ રમીમાં. રમ્યા ને? હાથ રૂમાલ વાળી અને આકડીયાઓ વાળી. તો મજા આવી ને? તો તમે બધા ઘરે ભેગા થઈને બધા મિત્રો સાથે આ ગેમ